સર્વે દર્શકોનું જામનગર 89 ન્યૂઝમાં ફરીથી સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચારો. આવતીકાલે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે જરૂરી પગલાં લેવા માટે જિલ્લા કલેક્ટરે 144ની કલમ લાગુ કરાવી છે, તેમજ જો બંધ કરાવવા માટે બળજબરી થાય તો પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. આવતીકાલે 6 સપ્ટેમ્બરના રોજ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ એલાનના સમય દરમિયાન સમગ્ર જામનગર જિલ્લામાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તમામ વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી છે અને બંધ સમય દરમિયાન સામાન્ય જનજીવન કોઈપણ રીતે પ્રભાવિત ન થાય અને નોર્મલ લાઈફ પેરેલાઇઝ ન થાય અને શાંતિપૂર્ણ રીતે બંધ પૂરો થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ વાહન વ્યવહાર, એસટી બસો, રિક્ષાઓ અને ટ્રક રાબેતા મુજબ ચાલે તે માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેમાં ઉચ્ચ કક્ષાની કોલેજોથી માંડી છેક આંગણવાડી સુધીના પ્રતિષ્ઠાનો ચાલુ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, સરકારી કચેરીઓ, બેંકો, પેટ્રોલ પંપો, સસ્તા અનાજની દુકાનો, આરોગ્ય સુવિધાઓ, પાણી પુરવઠાને લગતી તમામ કામગીરી પણ રાબેતા મુજબ ચાલે અને એમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન ન થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આપના સૌ મારફતે જામનગરના તમામ નાગરિકોને મારી વિનંતી છે કે આવતીકાલના બંધ દરમિયાન કોઈપણ પ્રકારનો કોઈ પેનિક ન કરે અને તમામ વસ્તુ નોર્મલ ચાલવાની છે એની જિલ્લા વહીવટીતંત્ર વતી હું ખાતરી આપું છું અને દરેક વ્યક્તિને મારો તરફથી અનુરોધ છે કે કોઈપણ પ્રકારની એમને મદદની જરૂર પડે તો કલેક્ટર તરીકે મારો સીધો સંપર્ક કરી શકે છે અને સામાન્ય સંજોગોની જેમ જ રાબેતા મુજબનો કાલનો દિવસ પણ છે તેની દરેકે દરેકે નોંધ લેવા માટે વિનંતી છે. આ બંધના એલાનને જામનગર જિલ્લા ભાજપે કોંગ્રેસના હવાતિયા સમાન ગણાવ્યું છે. જામનગર જિલ્લામાં આજે કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, તે માટે લાલ બંગલા સર્કલમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ એકઠા થયા હતા. ગુજરાતમાં પોલીસ અધિકારીઓ સામે લેવાતા પગલાં અને લોકાયુક્તના ઠરાવમાં શિથિલતા રાખવાના મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી. આ માટે આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પુતળાનું દહન કરીને કોંગ્રેસી કાર્યકર્તાઓએ પોલીસને ચકમો આપ્યો હતો. ગુજરાત રાજ્યમાં છેલ્લા 1.5 દાયકાથી કાયદો અને વ્યવસ્થા સાવ પકડી ગઈ છે. જ્યારે કોર ચોરી, લૂંટફાટ, બાળકીઓ ઉપર બળાત્કાર, જીવો અસલામત થઈ પડ્યું છે ત્યારે 2.5 ડઝનથી પણ વધારે પોલીસ અધિકારીઓ જેલમાં સંભળી રહ્યા છે 7-7 વર્ષથી. જેલ ગુજરાતના મુખિયા છે એ ગુજરાતની બહાર જ રહે છે. હવે તો એ પ્રશ્ન થયો છે કે મુખિયા ગુજરાત ક્યારે પધારશે. સિક્કા પાટિયા પાસે પુલિયા નીચેથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી, જે અંગે પોલીસને જાણ કરતા પડાણા પોલીસ સ્ટેશનના PSI તથા સ્ટાફે લાશનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર LCBએ દરોડો પાડીને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી અને ₹10,000ની કિંમતના દારૂ સાથે 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. લાલપુર તાલુકાના પીપળી ગામમાં ભૂતકાળમાં અસંખ્ય વખત દેશી દારૂના કેસો થયેલા છે. લાલપુર પોલીસ, મેકપર પડાણા, LCB તમામ તરફથી કેસો થાય છે. તાજેતરમાં વરસાદના કારણે જે ત્યાં પાણી ભરાયેલા હોય ત્યાં પાણીનો લાભ ઉઠાવી રેલવે સ્ટેશન આસપાસ રામબાવડી જાળી છે, નદી કાંઠા વિસ્તારમાં પાણી ભરેલા છે ત્યાં દેશી દારૂના ભઠ્ઠા ચલાવે છે તેવી ચોક્કસ બાતમી ઉપરથી LCBના PI જાની સાહેબ તથા RS ઠાકર સાહેબની સૂચનાથી અમે LCB સ્ટાફે સફળ રેડો કરેલ છે. RS ઠાકર સાહેબ સાથે હતા તમામ સ્ટાફે. કુલ આ પીપળી ગામમાંથી 7 દારૂના કેસ કરેલા છે, જેમાં 5 આરોપીને પકડવામાં આવેલ છે, 3 આરોપી ફરાર છે. કુલ 9,710ની કિંમતનો દારૂ, આથો, એના બેરલ, સાધનો, પ્રાઇમસ, હવા ભરવાના પંપ, પાટલી, નળી, એલ્યુમિનિયમના વાસણો, દારૂ અને આથાવાળા વગેરે મુદ્દામાં કબજે કરવામાં આવેલ છે અને આ LCB તરફથી કેસો થયેલ છે તેની તપાસ લાલપુરને સોંપેલ છે. જામનગર પાસેના બાલાચડીમાં આવેલી સૈનિક સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી વિશિષ્ટ રીતે કરવામાં આવી હતી અને પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી, જેમાં કર્નલ રાજીવ શુક્લાએ સ્કૂલની વિવિધ પ્રવૃત્તિઓ ઉજાગર કરી હતી અને આ સંસ્થાની વિવિધતાની વિસ્તૃત માહિતીઓ આપી હતી.
टीचर हमारे शिक्षकगण की दिनचर्या सुबह 6 बजे से रात के 12 बजे तक चलती है। सुबह 6 बजे वो पीटी में हमारे बच्चों के साथ रहते हैं, उसके बाद एकेडमिक ब्लॉक में 8 बजे आके लंच बच्चों के साथ करके फिर वो अपने घर जाते हैं। फिर शाम को ये हमारे जो ट्रिप होती है उसको ऑर्गेनाइज करते हैं। इसमें सेल्फ स्टडी में भी अगर बच्चों को कोई प्रॉब्लम होता है तो वो पूछते रहते हैं और उसका समाधान निकालते हैं। आज जो आप हमारे कैडेट्स का जो प्रोग्राम आपने देखा है, ये प्रोग्राम उन्होंने 48 घंटे में तैयार किया है और उन्होंने डेडिकेट किया है अपने शिक्षकों के लिए, और शायद आपको पसंद आया होगा। समाचारों पूर्ण करता पहला जोई लिए आज ना मुख्य समाचारों फरी एक बार। જામનગરમાં કોર્પોરેશનના ઢોરના ડબ્બામાં 2 ગાયોના તરફડીને મૃત્યુ, કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રતિક્રિયા, વિપક્ષ ઉપવાસ ઉપર ઉતરશે। જામનગરમાં મુખ્યમંત્રી મોદીનું પુતળા દહન, કોંગ્રેસીઓ દ્વારા પોલીસને ચકમો। ગુજરાત બંધના કોંગ્રેસના એલાન સામે તંત્ર સાબદું, જિલ્લા ભરમાં 144ની કલમ। GTPL અંજલી કેબલ નેટવર્ક પર જામનગર 8/9 ન્યૂઝમાં ફરી મળીશું, ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો, ધન્યવાદ।